રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક શરૂ. એક જ દિવસમાં આશરે 70,000 મણ મગફળીની આવક. માવઠાથી પાકમાં નુકસાન બાદ શિયાળુ પાકનો સમય હોવાથી ખેડૂતો ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર. અમદાવાદના ધોળકામાં આવેલા સાથળ ગામમાં 400 જેટલા ખેડૂતોને નથી મળ્યું વળતર. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે 2017-18માં તેમણે પ્રીમિયમના રૂપિયા 6.80 લાખ ભરી દીધા છે. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાએ તેનું પ્રીમિયમ કાપ્યું પણ છે, પરંતુ વળતર ન મળતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કર્યો છે. જૂનાગઢની લીલી પરિક્રમામાં રાજકોટ એસટી વિભાગને 9.88 લાખની આવક થઈ. એસટી વિભાગે 4 દિવસથી રાજકોટથી ગિરનાર તળેટી સુધી 60 બસની 140 ટ્રીપ દોડાવી. અરવલ્લીમાં શામળાજી હિંમતનગર હાઇવે પર વાંઠણા નજીક નેશનલ હાઇવે પર ખાનગી બસને રોકીને લૂંટારૂઓએ ચલાવી લૂંટ. 15 જેટલા શખ્સોએ મુસાફરોને માર મારી 2 લાખની મત્તાની લૂંટ ચલાવી. સુરેન્દ્રનગર એલસીબીએ દેશી હથિયારો સાથે 2ની ધરપકડ કરી. 1 રિવોલ્વર, 2 પિસ્તોલ, દેશી તમંચા સાથે 4 હથિયાર મળ્યા. આરોપીએ ગોધરા અને સુરતમાં હથિયાર વેચ્યાની કબૂલાત કરી. રાજકોટમાં પોલીસે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા. શહેરના કુબલિયાપરા વિસ્તારમાં પોલીસની કાર્યવાહીથી બુટલેગરમાં ભયનો માહોલ. બાબજીતપુરના વીરપુર ગામે દીપડાએ 10 વર્ષીય બાળકી પર હુમલો કર્યો. પિતાએ બાળકીને દીપડાના સકંજામાંથી છોડાવી બાળકીને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી. સુરતના પૂર્ણા વિસ્તારમાં મણીબા પાર્ક સોસાયટીમાં 1 જ દિવસમાં 8 ડેન્ગ્યુના કેસ સામે આવ્યા, જે પૈકી 1 જ પરિવારના 5-5 લોકોને ડેન્ગ્યુ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. છેલ્લા 1 મહિનામાં 40 થી વધારે ડેન્ગ્યુના કેસ આ જ સોસાયટીમાંથી સામે આવ્યા છે.